રાણપુર અયોધ્યા ખાતે દાયકાઓ જૂના ચાલી રહેલ તેમજ રામ મંદિર અને બાબરી મસ્જિદના વિવાદના ચુકાદા અંગે કોઈ પ્રત્યાઘાત ના પડે તે માટે બોટાદ જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તા દ્વારા રાણપુર શહેરની પરિસ્થિતિની સમીક્ષા કરી નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા ખાતે દાયકાઓ જૂના ચાલી રહેલ રામ મંદિર તેમજ બાબરી મસ્જિદના વિવાદના ચુકાદા અંગે સમગ્ર દેશમાં તેમજ રાજ્યમાં કોઈ પ્રત્યાઘાત ના પડે તે હેતુથી સમગ્ર ભારત દેશમાં ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે જે યુકાદા અંતર્ગત બોટાદ જિલ્લામાં કોઈ પ્રત્યાઘાત કોઈ કોમી રમખાણ ન થાય અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે બોટાદ જિલ્લા કલેક્ટર વિશાલ ગુપ્તા દ્વારા રાણપુર શહેરની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી અને કલેક્ટર વિશાલ ગુપ્તા સાથે રાણપુર મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતના અધિકારીઓએ રાણપુરની મેઇન બજારો તેમજ જાહેર માર્ગો ઉપર ફરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી જ્યારે બોટાદ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા રાણપુરના જાહેર માર્ગો પર ફ્લેગ માર્ચ યોજી હતી જેમાં જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતા ડીવાય એસપી જીપી ચૌહાણ ડીવાય એસપી રાણપુર પોલીસ સ્ટેશનના પીઆઈ એમએમ દિવાન એસઓજી પીઆઈ એચઆર ગોસ્વામી પીઆઈ એ બી દેવધા તેમજ પીએસઆઈ પીબી ગઢવી ડી આર ચૌહાણ એમ કામડિયા સહિત પોલીસના કાફલાએ રાણપુરના જાહેર માર્ગો મેઇન બજારો તેમજ માર્કેટ જેવા વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ભાઈચારાની ભાવના કાયમ બની રહે તે માટે ફ્લેગ માર્ચ યોજી હતી વિપુલ લુહાર કેટીવી ન્યૂઝ રાણપુર